નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 6 ટપકા કા ડર વિશે ભણીશું. पार्ट नंबर 6 टपका का डर, टिम्पा नो डर अथवा टिम्पा री बीक होय. तो શું છે આ પાઠની અંદર? આ પાઠની અંદર એક આપણે કહાની એટલે કે વાર્તા આપેલી છે અને એમાં આપણે રમૂજ થાય એવી એક વાર્તા છે. તો પહેલા એને હું તમને ગુજરાતીમાં સમજાવવા વાર્તા અને પછી આપણે હિન્દીનું ગુજરાતી ભાષાંતર કરીશું. તો ફેર તમે વાર્તાને ધ્યાનથી ગુજરાતીમાં સમજી લો. ચોમાસાની ઋતુ હતી, વરસાદ પણ ધોધમાર વરસી રહ્યો હતો અને વરસાદની સાથે સાથે કરા પણ પડી રહ્યા હતા. કરા એટલે બરફના ટુકડા જે બોર જેવડા પડતા હોય છે. તો વરસાદની સાથે કરા પડી રહ્યા હતા. તો વરસાદથી પરેશાન એક વાઘ અને ત્યાં જંગલની અંદર એક ડોશીનું ઝૂંપડું હોય છે. ડોશી ત્યાં ઝૂંપડામાં એમની રહેતી હોય છે. એનું છાપડું તૂટેલું હોય છે. ડોશી બહુ વાઘનું વ્યાકુળ હોય છે. તો એક વાઘ દોડતો દોડતો આ કરાના ભયથી બચવા માટે ડોશીના ઝૂંપડાની પાસે આવીને શરણ લે છે કે બેસી જાય છે. જેથી કરીને ઝૂંપડાનો અવરોધ થવાથી જે વરસાદની સાથે કરા પડતા હોય છે એનાથી બચી શકાય. તો ઝૂંપડાની અંદર ડોશી પણ આકુળ વ્યાકુળ અને પરેશાન હોય છે, કારણ કે તેને માત્ર આધવાર આવે છે અને તેના ઉપર વરસાદના ટીપો પડે છે, જેથી કરીને આગ બરાબર સળગાવી શકાતી નથી, જેના કારણે ડોશી બહુ દુઃખી થઈ ગયેલો હોય છે. અને ડોશીના ઝૂંપડાની પાસે વાઘ બેઠેલો હોય છે. તો ડોશી કહેતી હોય છે કે મને વાઘનો પણ એટલો ડર નથી લાગતો છે કે બીક મને આ ટીપાઓ નહીં લાગતો. ડોશી કહેતી હોય છે કે મને વાઘ કે સિંહ કે એવા જનાવરનો ભયંકર જનાવરનો પણ ડર નથી લાગતો એટલો આ ટીપાનો ડર લાગે. વાઘ ડોશીની વાત સાંભળે છે અને એવું સમજી લે છે કે આ ટીપા નામનો કોઈ અલગ જનાવર છે જે ખૂબ જ ભયંકર છે. અને એ પણ ટીમ્પાને કોઈ ભયંકર જનાવર સમજી અને ડરવા લાગે છે અને એને એમ થાય છે કે અહીંયા આપણી પાસે ટીમ્પો આવી ગયો છે એ પહેલાં આપણે અહીંથી ભાગી જઈએ. અને આ અજ્ઞાત ભયથી એટલે અણકલ્પ્યો એટલે કે વિચાર્યા વગરનો જે ભય હતો એના દ્વારા વાઘ ઉદગમ મારતો ત્યાંથી નાસી જાય છે. જેની માહિતી ન હોય એવો ભય અનુભવી અને તે જ ગતિથી વાઘ ત્યાંથી નાસી જાય છે. તો આવી આ રમૂજ પડે એવી કહાની છે. એની પહેલા હું તમને શબ્દાર્થ લખાવું છું. એ શબ્દાર્થ લખી લો તમારી નોટબુક કરી દઈએ. Thank you.
श्रद्धा करने गुहा रखवा के पर भक्ति अंदर रखने वाले छे अच्छे इस कहानी में परिप्रिय और कष्ट से जूझती बुढ़िया की कथा है। झोपड़ी का टपकता छप्पर उसे और भी संकट में डाल देता है। वह मन ही मन जूझता रही है। बरसात से परेशान एक बाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठ जाता है। बुढ़िया की बातें सुनकर अनजान भैंसे को घबरा उठता है और भाग जाता है। तो हमें कहानी में वर्णन अपने चले गुजराती भाषा पर जो ये बरसात का दिन था दिन के दिवस बरसात का दिन चौमासा ने ऋतु में बरसात का दिवस तो चारों ओर पानी बरस रहा था। चारों ओर चार ही बाजू पानी पड़ी रही थी। जंगल में बुढ़िया का घर बिक रहा था। बिकना तो बिंजाओ जंगल के अंदर पड़ोसी घर बिंजाई गई हो जल्दी ही बुढ़िया का घर टपकने लगा अने एवामा जल्दी ज उसनु घर टपकवा लागे छे એટલે टिंपावत पानी ना वरसाद ना पानी ना टिंपावत से पिंचाई ने अंदर टपकवा लागे छे पानी। बुढ़िया परेशान हो उठी परंतु करती भी क्या दोषी को मैं दुखी थई गई परंतु करे पड़ छु छप्पर को छाए को छापरा ने ठीक पूर्ण करे छापरा ने सरको पूर्ण करे छप्पर छाप એટલે કે પહેલા જે દેશી નળિયા વાળી ઝૂંપડીઓ આવતી હતી દેશી નળિયા વાળા ઘર એ નળિયાને વ્યવસ્થિત ફિટ કરવા જો એને આગળ પાછળ થઈ ગયો હોય તો એને ઉઠવા અને એ રીતે સરખું કરવું જેથી કરીને ચોમાસાની ઋતુમાં એની અંદર પાણી પડે નહીં પણ આ દોષી બિચારી ઘડી હતી એટલે એવું કંઈ કાર્ય કરી શકતી નથી એટલા માટે એની ઘરના છાપરામાંથી પાણી ટપકતું હતું એટલે કે છપ્પર પર છાએ કોણ એટલે કે છાપરાને સરખું કોણ કરે થોડી દેર મેં ઓલે પડી લાગ્યું અને થોડીક વારમાં ઓલે એટલે ગુજરાતીમાં એને કરા કહેવા પડે છે થોડીક વારમાં કરા પડવા લાગ્યો બેર બરાબર ઓલે બેર એટલે બોર ગુજરાતીમાં આપણે બોર કહેતા હોઈએ એટલે હિન્દીમાં કહેવાય બેર બેર બરાબર ઓલે એટલે બરાબર એટલે સરખા જેવડા બોર જેવડા કરા ઉધર એક બાદ ઓલો કે બહાર સે પરેશાન ઉઠા એક બાદ એક વાર આ કરાની માથી પરેશાન થઈ ગયો દુખી થઈ ગયો ઉદતે ફાદતે વો બુઢિયા કે ઘર કે પાસ પહોંચા ઉદતે એટલે ઉદતો અને ફાદતે એટલે ફાળો ભરતો ઉદતો ફાળો ભરતો તે આ ડોશીના ઘરની પાસે ડોશીના ઘરની નજીક પહોંચ્યો બુઢિયા અંદર ચાવર પકા રહી હતી ચાવર એટલે ચોખા ડોશી અંદર ચોખા રાધી રહી હતી चूल्हे पर पानी टपक रहा था चूल्हा पर पानी टपके रहे होते टप टप ने टप टप ये आवाज दे वह झुंझला उठी और बोली झुंझला उठ रहा तो व्याकुल हो जाना सॉरी झुंझला उठना तो व्याकुल होना क्रोधित होना दोषी क्रोधित थे कि ने बोली मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं ते क्रोधित है कि दुखी थे कि ने बोले कि मने टपका थी इतना डर लगे से टपका मतलब भय लगे से जितना बाघ थी पर नहीं बाघ ने सोचा बुढ़िया मुझसे तो नहीं डरती मगर टपका से डरती है बाकी बेचारी पे दोषी मारा कर मारा थी तो डरती तो नहीं पर टपका से डरे से जरूर टपका मुझे भी बड़ा जानता है नक्की आ टपक मारा तो मोरू चलावा ऐसे मारा तो मोरू काटी मुझे बस इतना सोचते ही बाघ घबराया और सिर पर पैर रख कर भाग गया। बस आपका विचार आता है बाघ तो घबरा ही गया डर ही गया और सिर पर पैर रख कर भागने लगा तेज गति से भाग गया रूप में चढ़ते जाते ही भाग ही गया। तो ये जो चित्र आप लोग चाहे तुम्हारा पाठ्य पुस्तक पुस्तक के अंदर पेज नंबर 28 और 29 झोपड़ी से बरसात में पानी टपकी रही है डोसी से चोखा राधी रही है अने बाजू में भाग छे बीजू चित्र जे छे हमारे भाग कूद तो अने फाड़ो भरतो त्या छे भाग ही रहे छे तो अहीं भाषांतर तमारे व्यवस्थित समझी लेवानुं छे तेम छतां
ફરીથી એક વખત હું તમને પાછા ફરી સમજાવું છું. વરસાદના દિન થાય, વરસાદનો દિવસ હતો, ચારો ઓર પાણી વરસ રહ્યા હતા, ચારે બાજુ પાણી વરસી રહ્યું હતું. જંગલ મેં બુઢિયા કા ઘર ભીગ રહ્યા થા, જંગલ માં ડોશી નું ઘર ભીંજાઈ રહ્યું હતું. જલ્દી બુઢિયા કા ઘર ટપકને લગા, જલ્દી જ ડોશી નું ઘર ટપકવા લાગ્યું. બુઢિયા પરેશાન હો ઉઠી, ડોશી દુખી થઈ ગઈ. પરંતુ કરતી ભીગ્યા, પરંતુ કરે પડશું. છપ્પર કો છાયે કો છાપરા ને સરકો પડતી. થોડી દેર મેં ઓલે ભી પડતી લગી, થોડી વાર માં કરા પડવા લાગ્યા. બેલ બરાબર ઓલે બોર જેવડા કરા. उधर एक बार फलों के बाहर से परेशान हो उठा. आ बाजू एक बाजू अब एक एक बाजू एक बार करानी मारती परेशान थे गए. खुद थे खाते थे वो बुढ़िया के घर के पास पहुंचे. खुद तो बारो बतो थे पिछला घर के पास पहुंचे. बुढ़िया अंदर चावल पका रही थी, डोसी अंदर चोखा राधी रही थी. चूल्हे पर पानी टपक रहा था, चूल्हा पर पानी टपकी रही होती. टप 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 वह चुचला उठी और बोली, देखो चुचते के ये बोली, मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं. मने टपका थी तो डर लगे थे जितना बाघ थी को नहीं. बाघ ने सोचा, बाघे बिचारी बुढ़िया मुझसे तो नहीं डरती मगर टपका से डरती है. बाघे बिचारी के डोसी मारा थी तो नहीं डरती पर टपका थी डर. जरूर टपका मुझसे भी बड़ा जानवर होगा, नक्की टपको मारा थी तो टोटो जनावर. बस इतना सोचते ही बाघ घबराया और सीट पर पैर थपा पड़ा. बस आपको विचार था बात बाघ घबराया और तेज गति से भागी गया. अब आपने यह कहानी अहम पूर्ण थाय है और एना पछी जो स्वाध्याय आपेलो छे ए आती फेरा आपने जोईशु. स्वाध्याय की चर्चा आपने आती फेरा जोईशु. तमारे एने बराबर